જામનગરમાં જીજી હોસ્પિટલના નવા બનેલા બિલ્ડિંગની એક વર્ષ પહેલા પ્રધાનમંત્રીના હસ્તે 700 પથારીનું હોસ્પિટલ બિલ્ડિંગનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલમાં મેડિસિન વિભાગ ખાતે નવા 18 બેડની ક્ષમતાવાળા નવા આઈસીયુની સુવિધા કાર્યરત કરવામાં આવેલી છે. તેમજ મેડિસિન વિભાગમાં સુપર સ્પેશિયાલિસ્ટ તજજ્ઞો સેવા આપી આ અંગેની યોજના અંતર્ગત ચાલુ કરવામાં આવી છે. અત્રે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ખાતે મેડિસિન ડિપાર્ટમેન્ટમાં એક આઈસીયુ ચાલુ હતું, જેની ક્ષમતા 9 બેડની હતી. એ જૂના બિલ્ડિંગમાં હતું, એ ક્ષમતા વધારી અને એને 14 બેડનું કરવામાં આવ્યું છે. અને એને હવે આઈસીયુ તરીકે વાપરીએ છીએ કે જ્યાં ક્રિટિકલી ઇલ દર્દીઓ હોય કે જેને વેન્ટિલેટરની જરૂર પડે એવા દર્દીઓને ત્યાં રાખવામાં આવે છે. અને અત્રે નવા બિલ્ડિંગમાં જે ચોથા માળે આઈસીયુ છે કે ત્યાં હવે કાર્ડિયક પેશન્ટને રાખવામાં આવે છે કે જે 20 બેડનું છે. આ એ જ બિલ્ડિંગ છે કે જેમનું ઓપનિંગ લગભગ એક વર્ષ પહેલાં પ્રધાનમંત્રીના હાથે કરવામાં આવ્યું. એ આઈસીયુનું ઓપનિંગ છે થઈ ગયું હતું, પણ એ ચાલુ કરવામાં નહીં આવેલું. એ આઈસીયુ હવે અત્રે કાર્યરત કરવામાં આવે છે. એટલે મેડિસિન વિભાગ ખાતે હાલ સુવિધાઓ જોવામાં આવે તો નવા બિલ્ડિંગમાં ચોથા માળે 20 બેડનું આઈસીયુ અને જૂના બિલ્ડિંગમાં 14 બેડનું આઈસીયુ, આ પ્રમાણે દર્દીઓને સારવાર આપવામાં આવે છે. મેઇનલી હાર્ટ એટેકના દર્દીઓ, જેનું બ્લડ પ્રેશર બહુ વધી ગયું હોય, એટલે જે કાર્ડિયક અને હાર્ટની બીમારી કહેવાય એવા દર્દીઓને અત્રે રાખવામાં આવે છે. તે ઉપરાંત જે દર્દીઓ ગંભીર પ્રકારના હોય પરંતુ જેને વેન્ટિલેટરની જરૂર સારવારની જરૂર ન હોય એવા દર્દીઓને પણ અત્રે સારવાર આપવામાં આવે છે. ત્યારે સેન્ટ્રલી એસી કહી શકાય એવો એક 20 બેડની સુવિધાવાળો વોર્ડ છે, ત્યાં દરેક બેડ ઉપર કાર્ડિયક મોનિટર, ડિફિબ્રિલેટર સુવિધાઓ છે, દરેક બેડ ઉપર સેન્ટ્રલ ઓક્સિજન લાઇન છે કે જે ગંભીર પ્રકારના દર્દીઓને સાધનોની જરૂર હોય એ બધા અત્યારે ઉપલબ્ધ છે.